દહેગામ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે છેલ્લા ઘણા સમયથી અગ્નિશામક બોટલ શોભાના ગાંઠિયા સમાન છે, તો કાયદાની 80-80 રાખી એક્સપાયરીની બોટલો હાલ તો શોભાના ગાંઠિયા જેમ લટકતી હોય તેવું જોવા મળી રહ્યું છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં આવેલ સરકારી સામૂહિક કેન્દ્રમાં દરરોજની અસંખ્ય દર્દીઓની અવર જવર થતી હોવાથી અહીંયા ફાયર સેફ્ટીના સાધનો તેમજ આ દવાખાનામાં લટકાવેલ અગ્નિશામકના બોટલ ફક્ત દેખાવ માટે જ લટકાવેલ હોય તેવું લાગે છે, કારણ કે આ બોટલ ઉપર તારીખ એક્સપાયર ડેટના દેખાઈ રહી છે અને બહુ જ વર્ષ જૂના હોય તેવું દેખાઈ રહ્યું છે. તેમ છતાં આ સરકારી દવાખાનાના મુખ્ય ડૉક્ટરને ચાલતી લોલમલોલથી ક્યારેક દર્દીઓ માટે આફતરૂપ બને તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. કહેવાતી શહેરની મોટી હોસ્પિટલ જે દીવાના નીચે અંધારું હોય તો પછી તાલુકાના મુખ્ય અધિકારીઓ અને સરકારી તંત્ર કેમ કુંભકર્ણની નિંદ્રા માણી રહ્યું છે? સરકારી ફાયર સેફ્ટીના સાધનો ન હોય તેવા પ્રાઇવેટ કે સરકારી કચેરીઓ સામે ઘટતી કાનૂની કાર્યવાહી કરવાની અને સજા કરવાની જોગવાઈ મૂકી છે, તો પછી આ સરકારી આરોગ્ય તંત્રની ચાલતી બેદરકારી સામે તંત્ર કેમ તમાશાને તેડા આપે છે? આવા ડોક્ટરો સામે કડકમાં કડક સજા થાય અને તેમની સામે ખાતાકીય પગલાં ભરવા માંગ થવા પામી છે. તાલુકાના અને શહેરના દર્દીઓને ઓચિંતી આગ લાગશે અને કોઈ બનાવ બનશે તો જવાબદારી કોની તે મોટો પ્રશ્ન ઊભો થવા પામ્યો છે. અગરસિંહ ચૌહાણ, ZS TV, દહેગામ.